नमस्ते विद्यार्थी मित्रों, नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में तमारा बधानुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 विषय अंग्रेजी आपणुं 5मुं युनिट जेनुं नाम छे हेल्पिंग हेन्ड्स, मददगार हाथ। पण आप हेल्पिंग एटले मददगार अने हेन्ड्स एटले हाथ। आपणा हाथ समान जे आपणा व्यवसायकारो छे એના વિશે આપણું આખું 5મું યુનિટ છે આપણે ભણવાનું છે। આપણને વારંવાર ડગલે ને પગલે જે વ્યવસાયકારોને આપણને હાલતા જરૂર પડે છે એવા બધા વ્યવસાયકારો છે, એ વ્યવસાયકારો વિશે આપણે આ 5મા યુનિટમાં ભણવાનું છે। આજે આપણે કોઈ પ્રશ્નની ચર્ચા નહીં કરીએ, પણ આપણને અહીંયા શરૂઆતમાં જે આપણા વ્યવસાયકારો આપેલા છે એ વ્યવસાયકારોનો આછો પરિચય આપણે અહીંયા લેશું, અને આના સ્પેલિંગ છે એ આપણે પાકા કરવાના થશે। જો આ બધા સ્પેલિંગ તમને પાકા હશે, આવડી જશે, તો 5મું યુનિટ છે એ બધું સહેલું થઈ પડશે। એટલે આ બધા સ્પેલિંગ છે એ શીખવા આપણા માટે જરૂરી થઈ પડે છે। આમાંના લગભગ મોટાભાગના સ્પેલિંગ તમને આવડતા જ હશે, કોઈ એવા 8-10 સ્પેલિંગ હશે જે તમને કદાચ ન આવડતા હોય। બાકી અત્યાર સુધીમાં તમે અંગ્રેજી ભણતા આવો છો તો આ બધા વ્યવસાયકારોના સ્પેલિંગ, ઉચ્ચાર, ગુજરાતી અર્થ તમને ખ્યાલ હોય, છતાં પણ આપણે એક વખત આ બધું રિવિઝન કરી જઈએ તો આપણને અહીંયા અલગ અલગ એવા લગભગ 29 જેટલા વ્યવસાયકારોના નામ આપણને અહીંયા આપેલા છે, એના સ્પેલિંગ તમારે ખાસ પાકા કરવાના રહેશે। એમાં પહેલું જ છે ટીચર। ટીચર સ્પેલિંગ, ટીચરનો સ્પેલિંગ લગભગ બધાને આવડતો હોય, TEACHER, ટીચર એટલે શિક્ષક। એના પછી છે ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર એટલે ડૉક્ટર। પછી નર્સ, NURSE, નર્સ એટલે ગુજરાતીમાં આપણે એને પરિચારિકા કહેવાય છે, પણ આપણે નર્સને નર્સ શબ્દથી જ આપણે ગુજરાતીમાં પણ ઓળખીએ છીએ। એના પછી છે એન્જિનિયર, ENGINER, એન્જિનિયર, જેને આપણે ગુજરાતીમાં ઇજનેર એમ એ નામથી આપણે એને ઓળખીએ છીએ। LAWYER, લોયર એટલે વકીલ। પછી છે ફોટોગ્રાફર, જે ફોટો પાડે છે એ વ્યક્તિ, ફોટો પાડનાર, જેને અંગ્રેજીમાં ફોટોગ્રાફર કહેવાય છે। આ સ્પેલિંગ થોડોક મોટો છે, પણ તમે એને કટકા કટકા કરી નાખો તો તમારા માટે એ સ્પેલિંગ પાકો કરવો સહેલો થઈ જાય। પેલો ફોટો, આટલો સ્પેલિંગ આપણને આવડતું જ હોય, PHOTO, ફોટો આટલું આવડતું હોય। પછી ગ્રાફર, આટલો સ્પેલિંગ પાકો કરી લ્યો, GRAPHER, ફોટોગ્રાફર, એટલે મોટો સ્પેલિંગ હોવા છતાં પણ એકદમ પાકો કરવો સહેલો થઈ જાય। એના પછી છે ડાન્સર, જો આમ તો બધા તમારા માટે સહેલા છે, ડાન્સ એની પાછળ તમે ER લગાડી દો તો ડાન્સર, સિંગ એટલે ગાવું એની પાછળ ER લગાવી દો તો સિંગર, આ પેન્ટ, પેન્ટ એટલે ચિત્રકામ એની પાછળ ER લગાવી દો તો પેન્ટર। તમારે આ બધા સ્પેલિંગ છે આ રીતના પાકા કરવાના છે, એટલે જલ્દી ઝડપથી તમને યાદ રહી જાય। ડાન્સર એટલે નૃત્ય કરનાર, નર્તક, સિંગ એટલે ગાવું એની પાછળ ER લગાવી દઈએ, સિંગર એટલે ગાયક, PAIN, પેન્ટી, પેન્ટ આપણે જે કલર કરીએ છીએ એની પાછળ ER લગાડી દઈએ, પેન્ટર એટલે ચિત્રકાર। એના પછી છે પ્લે, PLAY, પ્લેનો સ્પેલિંગ બધાને આવડતો જ હોય, પાછળ ER લગાવી દો, પ્લેયર એટલે ખેલાડી। એના પછી અહીંયા પોસ્ટમેન, પોસ્ટ એટલે ટપાલ ખાતું, POST, એની પાછળ મેન લગાવવાનું છે, અહીંયા આપણે ER લગાવતા હતા, હવે અહીંયા મેનવાળા સ્પેલિંગ છે, MAN, એટલું તો તમને આવડતું જ હોય છે, આગળનો સ્પેલિંગ તમે પાકો કરી લ્યો એટલે એટલો મોટો સ્પેલિંગ છે તમને ફટાફટ યાદ રહી જાય, POSTMAN, આવી રીતના બે ટુકડા કરી નાખો અલગ અલગ, એટલે ગમે એટલો મોટો સ્પેલિંગ હોય એ પણ તમે આસાનીથી યાદ રાખી શકો, પોસ્ટમેન એટલે ટપાલી। આમાં પણ એમ જ છે, પોલીસ અને મેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ, પહેલાં પોલીસનો સ્પેલિંગ પાકો કરી લો, પાછળ MAN ખાલી લગાવવાનો છે। પછી વોશ એટલે ધોવું, આપણને ખબર છે કે વોશનો મતલબ ધોવું થાય, પણ આપણે અહીંયા વોશરમેન તો WASH આપણને આવડતું હોય એની પાછળ ER કરી અને પાછળ મેન લગાવી દો એટલે આ સ્પેલિંગ પણ પાકો કરવો સહેલો થઈ જાય, વોશરમેન એટલે ધોબી।
મિલ્કનો સ્પેલિંગ આપણને બધાને આવડતો હોય, એમ આઈ એલ કે, પાછળ તમારે એમ એન લગાવવાનું છે, મિલ્ક મેન એટલે દૂધવાળો. એના પછી છે પોટર, પી ઓ ટી પોટ, પોટ એટલે માટલું, એ પણ આપણને આવડતો હોય. તમારે પાછળ ટીને ડબલ કરી અને ઈ આર લગાવવાનો, એટલે પોટર એટલે કુંભાર. આવી રીતના સ્પેલિંગ પાકા કરવાની ટેવ પાડશો એટલે ફટાફટ યાદ રહી જશે અને પછી ભૂલાવાની પણ શક્યતા નહીં રહી. જો અહીંયા પોટર એટલે કુંભાર, એના જેવો જે સ્પેલિંગ છે, આ પોટર છે અને આ પોર્ટર છે. પી ઓ ડબલ ટી ઈ આર, પોટર એટલે કુંભાર. પી ઓ આર, વચ્ચે અહીંયા આર આવી જાય છે. આ આ ટી અને આર આટલો જ ફરક છે. પી ઓ આર ટી ઈ આર, પોર્ટર એટલે મજૂર. બાર્બર, બી એ આર બી ઈ આર, એટલે હજામ, જેને આપણે વાણંદ પણ કહીએ છીએ. પછી ફાર્મર, એફ એ આર એમ ઈ આર, ફાર્મર એટલે ખેડૂત. ટી એ આઈ એલ ઓ આર, ટેલર એટલે દરજી. એના પછીનું આપણી પાછળ છે કાર્પેન્ટર, એના પણ તમે અલગ અલગ કરી નાખો. આ સી એ આર પી ઈ એન ટી ઈ આર, તો આવી રીતના સ્પેલિંગ પાકો કરવો છે એ સહેલો થઈ જાય. કાર્પેન્ટર, કાર્પેન્ટર એટલે સુથાર. પછી છે આપણને કોબલર, સી ઓ ડબલ બી એલ ઈ આર, કોબલર એટલે મોચી. આમાં કેટલા બધા સ્પેલિંગ તો એવા છે જે તમે ધોરણ 4માં શીખી ગયા છો અને એ સ્પેલિંગ પાકા પણ કરી લીધા છે, એટલે અમુક સ્પેલિંગ જ છે તમારે ગોખવાના, પાકા કરવાના રહે છે. આમાં પણ એવો છે ડ્રાઈવ, ડ્રાઈવ એટલે ચલાવવું. ડી આર આઈ વી, પાછળ ઈ આર લગાવી દો એટલે ડ્રાઈવરનો સ્પેલિંગ થઈ જાય. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. એના પછીનો આપણને આપેલો છે કંડક્ટર, એને પણ અલગ અલગ તમે કરી નાખો, તો બે રીતના એના અલગ અલગ ટુકડા કરી નાખો તો સ્પેલિંગ છે એ પાકો થઈ જાય. સી ઓ એન ડી યુ સી ટી ઓ આર, કંડક્ટર એટલે કંડક્ટર. પછી ગાર્ડનર, ગાર્ડનનો સ્પેલિંગ તમે આવડતો હોય, જી એ આર ડી ઈ એન, તો પાછળ ઈ આર લગાડવાનું છે. ગાર્ડનર, ગાર્ડનર એટલે માળી. હોકર, એચ એ ડબલ્યુ કે ઈ આર, હોકર એટલે ફેરીઓ. એના પછી આપણને જે સ્પેલિંગ છે એના પણ ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું, આપણને બધાને ખબર છે અને સ્પેલિંગ પણ બધાને આવડતો હોય. જી ઓ એલ ડી, ગોલ્ડ એટલે સોનું. અને પાછળ તમારે સ્મિથ શબ્દ લગાવવાનો છે, એસ એમ આઈ ટી એચ, ગોલ્ડ સ્મિથ. ગોલ્ડ સ્મિથ હોય, ગોલ્ડ આવે એટલે સોનું, સોનું એટલે સોની, ગોલ્ડ સ્મિથ એટલે સોની. એવો જ બીજો સ્પેલિંગ આપણને આપેલ અહીંયા નીચે આપેલો છે, બ્લેક સ્મિથ. અહીંયા ગોલ્ડ સ્મિથ છે, અહીંયા બ્લેક સ્મિથ. બ્લેકનો સ્પેલિંગ તમને આવડતો હોય, બી એલ એ સી કે, અને પાછળ સ્મિથ, એસ એમ આઈ ટી એચ, બ્લેક સ્મિથ. અહીંયા ગોલ્ડ સ્મિથ, અહીંયા બ્લેક સ્મિથ. ગોલ્ડ આવે તો સોની અને બ્લેક આવે તો લુહાર. પછી ગ્રોસર, જી આર ઓ સી ઈ આર, ગ્રોસર એટલે આપણે જે કરિયાણું, આપણે જે લેખ ખરીદી કરતા હોય એને ગ્રોસરી કહેવાય. અહીંયા આપણે ગ્રોસરી જે વેચનાર માણસ છે એને ગાંધી કહીએ છીએ, એટલે ગ્રોસર એટલે ગાંધી. પછી છે એમ એ એસ ઓ એન, મેસન, મેસન એટલે કડિયો. આવી રીતના તમને અલગ અલગ અહીંયા કેટલા આપણા વ્યવસાયકારોના નામ આપેલા છે. તમારે આના સ્પેલિંગ પાકા કરવા એ ખાસ જરૂરી છે. આના સ્પેલિંગ આવડશે તો પાંચમું યુનિટમાં બધા જ પ્રશ્નોના જવાબે આપણે લખવા માટે સહેલું થઈ પડશે. એટલે આ બધા જ સ્પેલિંગ પાકા કરી અને વ્યવસ્થિત લખી નાખજો. અસ્તુ.